હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નમસ્કાર, મજામાં છો ને બધા? તો આપણે ગુજરાતી ધોરણ 6 માં આપણે 10મું કાવ્ય, 11મું પાઠ અને ત્યાર પછી હવે આપણે 12મું કાવ્ય શરૂ કર્યું, બરાબર ને? એમાં આમ પેલો જે કાવ્ય ગાયું હતું અને તમને પણ ગોટાયું હતું અને હા, તમે પણ બધાએ ઘરે ગાયું છે, બરાબર ને? અને ત્યાર પછીના બીજા વિડીયામાં, એટલે કે પાર્ટ 2માં તમે બધાએ કાવ્ય અડધું છે જોયું હશે, બરાબર ને? જે મેં તમને સમજાવ્યું એ તમે સમજેલું છે. ત્યાર પછી આ જ કાવ્યમાં ત્રીજો પાર્ટ હવે આવે છે, કે જે કાવ્ય અડધું આપણે સમજવાનું બાકી હતું એ આપણે આ વિડીયામાં જોશું. સૌથી પહેલાં આપણે તેનું નામ લખી લઈએ છે. 12મું કાવ્ય છે એ રાવણનું વિક્રમિમાન, તે આપણે જોશું. આ અંક હવે આપણો ત્રીજો છે, બરાબર ને? કાવ્ય છે 12મું, રાવણનું મિથ્યાભિમાન. આ કાવ્યનું નામ છે, તમને બધાને ખબર જ છે કે રાવણના મિથ્યાભિમાનના કાવ્યમાં પાર્ટ 1ના પહેલા આપણે ગાયું, મેં તમને રાગ શીખવાડ્યો અને પછી તમને પણ સાથે સાથે ગાવાનું કીધું હતું, બરાબર ને? ત્યાર પછી મેં તમને હોમવર્ક કાવ્ય લખવા માટે આપ્યું હતું, તે પણ તમે સારા અક્ષરે લખ્યું હશે. અને ત્યાર પછી હવે આપણે કાવ્ય છે એ 12મું અડધું છે ચાલતા પાર્ટ 2માં, અંક 2માં અને ત્યાર પછી અંક 3માં, હવે આ ત્રીજા પાર્ટમાં આગળનું કાવ્ય આપણે જોશું. પરંતુ આ કાવ્યમાં શું શું પહેલા આપણે સેમ ચાલતા એના વિશે થોડીક માહિતી તમને આપી દઉં. સૌથી પહેલા રાવણ જે છે પોતે સીતાના સ્વયંવરમાં આવે છે ત્યારે પોતે કહે છે કે અલ્યા જનક, ત્યાં સે પ્રણ લીધી છે, જે સે પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે જનક છે જે સીતાજીના પિતા છે એ કહે છે કે મેં એની પ્રતિજ્ઞા લીધી છે કે આજે ત્રંબક નામનું ધનુષ્ય છે એને જે કોઈ ઉઠાવશે, એની ઉપર ચાપ ચડાવશે, એને હું મારી સીતા છે, મારી દીકરી સીતા છે એ પગમાળા પહેરાવશે, એના સાથે લગ્ન કરશે. એટલે રાવણ તરત ફડફડાટ હસવા માટે છે અને અભિમાન કરે છે કે મેં તો ઘણા દેવોને બંદીમાન બનાવ્યા છે અને મંદ્રાચળ અને મેરુ જેવા પર્વતને તો હું ગળાની જેમ ઉછાળી નાખું, આખા બ્રહ્માંડને હું તો ગોળ ગોળ ફેરવી નાખું. આવા બધું પોતે અભિમાન કરી અને પોતાના ઘરેણા વસ્ત્રો સરખા કરી અને પોતે મનુષ્ય પાસે જાય છે. પરંતુ એવા સમયે છે સીતાના મનમાં ચિંતા થઈ જાય છે કે કદાચારા પણ ફરાવી દેશે તો, એટલે પોતે સીતા છે એ ભગવાન શંકર અને અન્યા માતા એટલે પાર્વતીજીને સ્તુતિ કરે છે કે રાવણથી તમારું પ્રભુત મનુષ્ય બને નહીં, આવીને સ્તુતિ કરે છે. એટલે રાજા રામ છે એ પણ હોય છે એ જે છે એ તરત સમજી જાય છે અને પોતાની દ્રષ્ટિ છે એ મનુષ્ય ઉપર નાખે છે. એટલે સહેજ પણ આ મનુષ્ય રાવણથી ભરતું નથી. આપણે 15મું પેજ ને 16માં પેજ ની 2 લીટી સુધી જોયું, ત્યાર પછી આગળ જ્યારે હું આ સમજાવું ત્યારે મેં તમને કીધું છે કે તમારું પાઠ્ય પુસ્તક ખોલીને રાખવું. 16માં પેજમાં 2 લીટી કાલે આપણે સમજી ગયા હતા, ત્યાર પછી આગળ લેસ હાલે રહી તે ઘણો ભાર ત્રંબક માન તદર થયો નિસ્તેજ રાવણ સુવર સુતા શિવશા. હવે રાવણથી પણ કહે છે આમ શિવ ધનુષ્ય છે એ જરા પણ રાવણથી હાલતું નથી, એટલો વજન છે, એટલો ભાર આ ધનુષ્ય છે એમાં થઈ ગયો છે. અને તદર્થ નિશ્ચિત રાવણ સ્પર્શતા શિવશા કહે છે કે આ ધનુષ્ય એ ઘણું બધું વજનદાર ભારે થઈ ગયું અને જરા પણ હાલતો નથી, કરતા અને પોતે ઝંખમાળો પડી જાય છે, સાવલો થઈ જાય છે. હવે શું કરો? કારણ કે પોતે તો મોટી મોટી કહી દીધી, પેલા તો ઘણું બધું અભિમાન કર્યું હતું કે હું કામ કરી નાખું, પર્વત લાવી નાખું, દેવોને બનતી બનાવી દઉં અને ઘણું બધું. તો હવે તો એનાથી ધનુષ હાલતું નથી, ધનુષ્ય હાલવા
પછી છે રાવણ શું કરે છે તો ગુસ્સામાં આવી જાય છે અને દાંતથી પોતાના હોઠને દબાવે છે. માનો કે આપણે કોઈ પણ કામ જોરથી કરીએ અને હોઠ આમ કરી દબાવી અને એ કામ કરે છે તો રાવણ પણ પોતાનો હોઠ દાંત વચ્ચે દબાવી અને પેલું ધનુષ્ય છે એ ખાવાનો પ્રયત્ન કરે છે. અહીં એક શબ્દ બાણ છે ધનુષ્ય જે છે એ પોતાના
સુધીથી મને કાઢ, હું અહીં દબાઈ ગયો છું, નહીં તો નીકળી જશે મારા પ્રાણ, મગર મારા પ્રાણ છે એ નીકળી જશે. જો મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ ઇન્દ્રજીત તને જરૂર મારશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારી નાખશે, એટલે કે જો હું દબાઈ ગયો છું અને તું મને નહીં કાઢને તો ઇન્દ્રજીત અને કુંભકર્ણ તને મારી નાખશે. પૂર્વભંગ કરશે અસુર તારો રહેશે મારું. મેં તમને કાવ્યની સાથે સાથે સમજાવ્યું કે તું પોકાર કરતો બોલ્યો. પોકાર કરતો બોલ્યો એટલે કે પુકારીને, એક માણસને બોલાવીને કેવું તે પોકાર કરતો બોલ્યો. પુકારીને બોલાવીને કેવું તે પોકાર કરતો બોલ્યો એટલે કે મોઢેથી બોલાવવું. કોઈ માણસને આપણે કેમ બોલાવીએ એટલે મોઢેથી બોલાવવું. ત્યારે પોતે ઉમિયાજી અને
દાંત વચ્ચે પોતાનો હોઠ દબાવી અને જોરથી બળ કરે છે. જેવું પોતે ઉઠાવી લે છે તરત જ પોતે નીચે પડી જાય છે, જમીન ઉપર પડી જાય છે. જ્યારે જમીન ઉપર પડી જાય છે ત્યારે એ ખૂબ જ મોટો અવાજ આવે છે. કારણ કે તમને બધાને ખબર જ છે કે રાવણ છે ને 10 માથા છે, મોટો મહાકાય જેવો છે. એટલે પોતે જે છે નીચે પડી જાય એટલે આજુબાજુની જે રજકણ છે એ ઉડે છે અને પોતાના મોઢામાંથી લોહી છે એ વહેવા માંડે છે અને પોતે અસહ્ય પીડા એના શરીરમાં થાય છે. એટલા માટે પોતે છે એ કહે છે કે તમે બધા સાંભળો, મને અહીંથી કાઢો, મારાથી સહન ન થાય એવી પીડા મારા શરીરમાં થાય છે. બધાને ક્ષમામાં બેઠેલા બધાને તે કહે છે અને ત્યાર પછી તે જનક રાજાને કહે છે તું મને અહીંથી કાઢ, માર, મારાથી આ પીડા હવે સહન થતી નથી. જો અહીંયા મારા પ્રાણ થઈ જશે ને તો મારા ભાઈ છે કુંભકર્ણ છે, ઇન્દ્રજીત છે, કુંભકર્ણ અને ઇન્દ્રજીત થી તારા પ્રાણ લેશે અને તારા સર્વ કુળનો નાશ કરશે અને આ રાક્ષસ જ્ઞાતિ છે એ મારો વેર લેશે. આવું એ જનક રાજાને કહે છે અને જો હું અહીંથી જીવતો જઈશ તો એક નવા અવતારે જઈશ. આવું રાવણ કહે છે ત્યારે જ બધા સાંભળે છે અને ત્યારે જ એવા સમયે જનક છે એ બોલે છે. સર્વ સાંભળતા હોય એવી રીતે જનક બોલે છે. શું બોલે છે એ આપણે આ કાવ્યમાં કહેલું નથી, પરંતુ હા આપણે બધાને કદાચ રામાયણ જોયું હોય તો આપણે ખ્યાલ જ હોય કે જનક રાજા એવું કહેતા હોય કે આજે છે એ રાવણના કામનું નથી, અથવા તો કાંઈ પણ કહેતા હોય એ આપણે આ કાવ્યમાં કહેવું નથી. અહીં આપણું કાવ્ય જે છે 12 રાવણનું મિથ્યા અભિમાન કે પોતે જેવું ખોટે ખોટું અભિમાન કરતો હતો તો એના સમયે આ ધનુષ્ય બાણ છે એ હલાવી પણ શક્યો નહીં. એટલા માટે અને અહીં આપણું કાવ્ય છે એવું થશે. આના છેલ્લા જેટલા પાર્ટ છે, અંક છે 1, 2, 3 તમે સારી રીતે જોજો, સમજો અને જે કાંઈ હોમવર્ક હું આપું એ તમે ક્લીન રાઇટિંગ કરજો. અહીંયા આપણો પાઠ છે એ પૂરો થાય છે. હા, શબ્દની સમજૂતી રૂઢિ પ્રયોગ પણ સાથે સાથે જોજો અને આનું જે હોમવર્ક આપ્યું છે એમાં મેં સમાનાર્થી આમાં જે કાવ્યમાં